આણંદના એક ખાનગી બારી પ્લોટ ખાતે આણંદના સાંસદ અને લોકસભા બેઠકના ઉમેદવાર મિતેશભાઈ પટેલે ભાજપના કાર્યકર્તાઓ સાથે રંગોના પર્વ ધૂળેટીની રંગેચંગે ઉજવણી કરી હતી. સાંસદ મિતેશભાઈ પટેલે ધૂળેટીના પાવન પર્વે જિલ્લાવાસીઓનું જીવન સુખમય બને તે માટે હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલે પણ જિલ્લાના નાગરિકોને ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવી હતી. રંગોત્સવની ઉજવણી પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલની સાથે આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ, આણંદ ભાજપ જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ, આણંદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ભાજપ મહિલા મોરચાના કાર્યકરો સહિત ભાજપના કાર્યકરો અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના કાર્યકરો એકબીજા પર અબીલ ગુલાલની છોડો ઉડાડી રંગોના પર્વ ધૂળેટીની આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરી હતી. સાંસદ મિતેશભાઈ પટેલે જિલ્લાની સાતેય વિધાનસભા ખાતે ભાજપના કાર્યકરો મળીને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. હોળી ધૂળેટીનો પર્વ તહેવાર છે અને આપણે સૌ જાણીએ છીએ કે આ તહેવાર પૂરા ભારત દેશમાં ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. આણંદ જિલ્લાના સૌ નાગરિકોને ધૂળેટીના તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે આણંદ શહેરમાં જે રીતનો કાર્યક્રમ રાખ્યો છે એમાં આ કાર્યક્રમમાં આપણા જિલ્લાના અધ્યક્ષ રાજેશભાઈ, આ ધારાસભ્ય યોગેશભાઈ, સંગઠનના સૌ પદાધિકારી અને સૌ યુવાઓ સાથે આ ભવ્ય કાર્યક્રમ ઉજવવાનો એક ખૂબ મોટો લાવો મળ્યો છે. ખરેખર જોઈએ તો જે રીતનો આ તહેવાર છે, રંગભાઈ તહેવાર છે, રંગ સૌની ખુશીઓમાં આણંદ જિલ્લાના નાગરિકમાં એક રંગ પ્રેસરાય અને સૌનું જીવન સુખમય નીવડે તેવી સૌને શુભકામનાઓ. પૂરા જિલ્લામાં દરેક વિધાનસભામાં આ રીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે હું લગભગ બધી જ વિધાનસભામાં યુવાઓ સાથે આ કાર્યક્રમમાં જે આ રીતનું ઇન્વિટેશન હતું ત્યાં દરેક જગ્યાએ હું જવાનો છું અને સૌ યુવાઓ સાથે ધૂળેટીના કાર્યક્રમમાં જોડાવાનો છું. ઉત્સવ પ્રિય ખલુ ભરુષ્ય, આપણી સંસ્કૃતિમાં કહ્યું છે કે માનવીઓને ઉત્સવ ખૂબ પ્રિય હોય છે. એક ધારી જિંદગીથી કંટારી અને માણસ જ્યારે જીવનની ઘટમારમાં સપડાયેલો હોય ત્યારે વચ્ચે વચ્ચે ઉત્સવો એને એક અનેરું ઇન્જિન પૂરું પાડે છે. એવી જ રીતે આ હોળીનો ઉત્સવ ખૂબ રંગોલ્લાસ સાથે સમગ્ર વિદ્યાનગર આણંદ અને વિસ્તારના યુવકો ખૂબ સારી રીતે રંગોત્સવ મનાવી રહ્યા છે. ત્યારે મારી સાથે સાંસદ વખાભાઈ, ધારાસભ્ય યોગેશભાઈ, અમારા જિલ્લાના બંને મહામંત્રીઓ અને આજે અમારા જિલ્લાના મહામંત્રીનો તો જન્મદિવસ પણ છે, તો આવો જન્મદિવસ ઉજવવાનો ક્યારે મોકો મળે એવા જગતભાઈને પણ જન્મદિવસની શુભેચ્છાઓ અને આ જે આયોજન કર્યું છે બધા જ મિત્રોને ખૂબ શુભેચ્છાઓ, સૌને રંગારંગ શુભેચ્છાઓ.